નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપનું સ્વાગત છે. દોસ્તો, પ્રાકૃતિક વાતાવરણ એ દરેક લોકોને માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રકૃતિ સાથે જો પરમાત્મા મળે તો સોનામાં સુગંધ ભળે. આ જ પ્રમાણે રાજકોટ નજીક આવેલ હલેન્ડા ગામમાં ભૂતનાથ મહાદેવની જગ્યા આવેલ છે, જે પ્રકૃતિથી ભરપૂર છે. ઉપરાંત ભૂતનાથ મહાદેવ બિલીપત્રના વૃક્ષ નીચે જ બિરાજમાન છે. લોકો બહોળી સંખ્યામાં ભૂતનાથ મહાદેવના દર્શને આવે છે, તો ચાલો આપણે પણ ભૂતનાથ મહાદેવના દર્શને જઈએ. સર્વત્ર છવાયેલા વરસાદી માહોલમાં પ્રકૃતિને સોળે કળાએ શણગાર સજ્યા હોય તેવા મનોરમ્ય વાતાવરણ વચ્ચે બિરાજમાન થયેલ ભૂતનાથ મહાદેવ મંદિર ભાવનગર હાઈવે પરના હલેન્ડાથી 4 કિલોમીટરના અંતરે આવેલ છે. 50 વર્ષ જૂના પ્રાચીન ભૂતનાથ મહાદેવની સ્થાપના નારાયણનાથ બાપુએ કરી હતી. જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી આવેલા નારાયણનાથ બાપુએ મહાદેવની સ્થાપના કર્યા બાદ વર્ષો સુધી સેવા પૂજા કર્યા બાદ તેઓની સમાધિ ત્યાં જ આપવામાં આવી હતી. નારાયણનાથ બાપુના શિષ્ય નવાનાથજી બાપુએ ત્યારબાદ મહાદેવનું સર્વત્ર સંભાળી લીધું. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે અસંખ્ય બિલીપત્રના વૃક્ષો અને લીલોતરીને કારણે વાતાવરણ મનોરમ્યતા સાથે પિકનિક પોઈન્ટ બની રહ્યું છે. ભૂતનાથ મહાદેવ મંદિરે દર માસની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. દર પૂનમે ત્યાં જ ભોજન અને ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે અને તમામ કાર્યક્રમનું સંચાલન હલેન્ડા, ડુંગરપુર, વાવડી, ઉમરાળી, બળધોઈ અને કનેસરા સહિતના ગ્રામજનો દ્વારા સ્વયં શિસ્ત અને ધાર્મિક લાગણી સાથે કરવામાં આવે છે. મારું મૂળ વતન હલેન્ડા, હું અહીંનો જ રહીશ છું. મારું નામ કરણભાઈ છે અને અહીંયા ભૂતનાથની અવારનવાર બધા અમે આવી થઈ સેવા પૂજા કરે છે, સેવા કરવા આવતા હોય. 40 વર્ષથી આ નાનપણથી જ અમે ત્યાં અહીંકણે, બચપણ જ અમારું અહીંયા જન્મભૂમિ જ છે. એટલે મંદિરની સ્થાપના નારાયણનાથ બાપુ કરીને અહીંયા આવીને એમણે સ્થાપના કરેલી ભોળાનાથની, ભૂતનાથ મહાદેવ નામ આપેલું. ત્યાર પછીની તો પરંપરા મુજબ એ દર પૂનમને એણે ભોજન ચાલુ કરેલા બાપુએ એ વખતથી ને જ. ત્યાર એ પરંપરા હજી આજની તારીખમાં ચાલી આવે. શ્રાવણ મહિનો, આખો શ્રાવણ મહિનો અંછત્ર ચાલુ રહે છે અને આ બિલીના ઝાડોનું મોટું પ્રમાણ છે. ગુફા બાજુમાં આવે જે ગેબીનાથની ગુફા છે, તો ગેબીનાથની ગુફા એ પણ તો પાંડવો વખતનું પ્રમાણ શાસ્ત્રો મુજબ આપે છે. લોકવાયકા મુજબ અત્યારે એ ગુફા પણ ઘણી જૂનાગઢની પણ કહેવત છે. શ્રાવણ મહિનો દર્શનાર્થનો ચાલુ જ હોય મેળો. બીજી વિશેષતા દર પૂનમના ભજન હોય છે. પરંપરા ભજન ને ભોજન હોય. આખો શ્રાવણ મહિનો અંછત્ર ચાલે છે. મોર પક્ષીઓનું પ્રમાણ મોટું છે, એમની શ્રેણીનું પ્રમાણ બહુ મોટું છે. ઘણી મોટી સંખ્યામાં પોપટ છે, મોર છે, 200-300-400ની સંખ્યામાં મોર છે અહીંયા. એમને કાયમી શ્રેણીનું પૂરું પાડવામાં આવે બે ટાઈમ. હા, કબૂતર એટલા 5-10 મણ શરણાય છે એ પરંપરા મુજબ નખાતી આવે છે કાયમને માટે. હા, મહાદેવની મૂર્તિ ઉપર તો એમને તો ફરતા ઉપર જ બિલીપત્ર છે, એમ બિલીના ઝાડ એટલે તો એમનું રાખવામાં આવ્યા છે. હા, મહાદેવની માથે જ બિલીપત્ર છે એટલે પછી તો અને આખો દિવસ માણસોની પૂજા ચાલુ જ હોય. હા, બાજુમાં ઓમકારેશ્વર મહાદેવ છે અહીંથી, ત્યાં પણ પંચમુખી બિલીના ઝાડ છે 100-150 ઝાડ. અને અહીંયા પણ બિલીના ઝાડ ઘણા બિલી છે. હા, પંચમુખી બિલી, પંચમુખી, 7મુખી, 9મુખી, 11મુખી સુધીના બિલીપત્ર અહીંયા છે. જંગલમાં ગેબીનાથની ગુફા પણ આવેલી છે. આ ગુફા સાથે મહાભારત કાળના પાંડવોનો ઇતિહાસ સમાયેલ છે. પાંડવો વનવાસ સમયે તરણેતર અને હલેન્ડા ખાતેના જંગલ વિસ્તારમાં કેટલોક સમય રોકાયા હતા. ભૂતનાથ મહાદેવ આશરે 50 વર્ષ પહેલાં અમારા ગુરુજી જ્યારે આવ્યા જંગલમાંથી ગિરનારથી, ત્યારે એમના હાથે સ્થાપના થયેલી ગિરનારમાં.
ભૂતનાથ મહાદેવની, અને ઘણા વર્ષો એમને સાધના એની મુખ્ય તપસ્થલી જ રહી ભૂતનાથ મહાદેવ. ત્યાર પછી આ પક્ષી અભયારણ્ય શરૂ થયું, પછી ધીરે ધીરે આ યાત્રિકોના વિકાસ થયા, દર પૂર્ણિમાના સંતવાણી ભોજનના કાર્યક્રમો રહ્યા, પછી તેમ તેમ આ યાત્રાધામ બનતું ગયું. ભૂતનાથ મહાદેવ સેવા અમારું ગ્રુપ છે, સેવા મંડળ રાજકોટનું ગ્રુપ છે, એ બહુ સારી સેવા આપે છે. એક મહિનો શ્રાવણ મહિનો અનક્ષેત્ર સલાવેર આવતી, અને બાકી તો ભૂતનાથ સ્વયંભૂ જ્યોતિર્લિંગ જેવું જ છે. મહાદેવ મહારાજ જે યોગી હતા એમના હાથે સ્થાપના થયેલી છે ભૂતનાથ મહાદેવની, અને એ પુરાની ગુફા પણ છે. આમ તો એ પહાડો સાધના કેન્દ્ર જેવું જ છે, જંગલ છે પણ સાધના કેન્દ્ર છે, અને ભોજનશાળા કાયમના માટે સારું જ છે. પછી પક્ષી અભયારણ્યનો કાયમી ધોરણે વિકાસ છે, જે જંગલનું રક્ષણ થાય, પક્ષીઓનું રક્ષણ થાય. અને મહારાજજી પછી આ ઓમકારેશ્વર શિવાલયની સ્થાપના કરી. ઓમકારેશ્વર શિવાલય સ્થાપના એમના હાથે એક આ પંચમુખી બિલીનું વૃક્ષરોપણ થયેલું, અને આજે હજારો યાત્રિકો પંચમુખી બિલીની પણ સાદી લઈ જાય, અને શ્રાવણ મહિનામાં ભૂતનાથ અવિરત મેળો રહે, દર્શન અર્થે પુષ્કળ આવ્યા કરે રાજકોટથી બીજા ગામડાઓના, અને કાયમી ધોરણે ચા કોફી ભોજન પ્રસાદની વ્યવસ્થા કાયમી ધોરણે રહે છે. અને દર સોમવારે પણ ભગવાનને થાળ ધરવામાં આવે, ભગવાનનો મહાપ્રસાદ બધાને કાયમ, ઓમકારેશ્વર મહાદેવના પિલ્લીનો પ્રસાદ આપવામાં આવે, તો કાયમી ધોરણે ચાલુ છે. એક નાથ યોગીનો મઠ છે ભૂતનાથ મહાદેવ, એટલે રાજકોટની બાજુનું એક ગીર જંગલ એવું યાત્રાધામ છે રાજકોટની દ્રષ્ટિએ, એ ગીર જંગલ જેવું છે ભૂતનાથ મહાદેવ, એ પર્યટન સ્થળ પણ છે, અને દર્શનનો બધી પબ્લિકને લાભ આનંદ આપે છે. મહાદેવ મારું નામ નવાનાથજી છે, ગુરુજીનું નામ નારાયણનાથ બાપુ છે. પહેલી એમના હાથે સ્થાપના થયેલી છે ભૂતનાથ મહાદેવની, ઓમકારેશ્વર મહાદેવની પણ એમના હાથે સ્થાપના થયેલી છે, પંચપત્રી ભીલી પણ એમના હાથે ઉગાડેલું છે. હું અહીંયા 40-50 વર્ષ ત્યાં સેવામાં છું, બંને આશ્રમમાં ભૂતનાથ ઓમકારેશ્વર મહાદેવ 50 વર્ષ બંધીને છું. જી દોસ્તો, આજે આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા અને જાણ્યું કે ભાવભેર ભૂતનાથ મહાદેવના દર્શને લોકો આવે છે, અને મહાદેવના સ્થાને પ્રકૃતિથી ભરપૂર હોવાથી લોકો વધુને વધુ આવવાનું પસંદ કરતા હોય છે. સાથોસાથ ગેબીનાથની ગુફા કે જેમાં પાંડવોએ પણ વનવાસ દરમિયાન વાસ કર્યો હતો. તો આ હતો આજનો ભૂતનાથ મહાદેવનો ખાસ અહેવાલ. ફરી એવા નવા અહેવાલ સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.
ગુફા નજીક એક હનુમાનજીનું મંદિર છે અને ગુફાની ઉત્તર દિશાએ ઝીમણી આઈનો નેસ છે, જ્યાં એક અવિચળ વીરડી જેમાં દુકાળના સમયમાં પણ પાણી ખૂટતું નથી.